ગુજરાતની રાજકારણમાં જે રાજનૈતિક ઉઠાપટકનું દોર ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે જેવી રીતે ખેડૂતના દેવા માફી, વીજળીની કપાત, મગફળી કાંડની તટસ્થ તપાસ, સેટેલાઇટ જમીનની માપણી રોકવામાં આવે, કૃષિ સબસિડીને પાકને અનુકૂળ કિંમત મળે તેવી માંગને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગઈકાલે સાર્વજનિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા દિવસે જે ગુજરાત કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ અને કિસાન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ આક્રોશ રેલી ગાજી એટલી વર્ષી નહીં. ખેડૂતોની પાંખી હાજરીના કારણે રેલી 3 કલાક મોડી શરૂ થઈ હતી. સર્વણ મોટા ભાગની ખુરશીઓ ખાલી હતી. સભ્યોને ખુરશીમાં બેસવા માટે વિનંતી કરવી પડતી હતી. ખેડૂતો કાર્યક્રમમાં ન આવતા વિલંબ થયો હતો. જો કે કોંગ્રેસે પોલીસ દ્વારા ઠેર ઠેર ખેડૂતોને રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ખેડૂતો બેહાલ થયા છે. ચોમાસું નિષ્ફળ ગયું છે, પાણીની અછત છે, પાક બળી રહ્યો છે, વીજળીનો પ્રશ્ન છે, ખેડૂતોના અનેક પ્રશ્નો છે કે જેનાથી ખેડૂતો બેહાલ થયા છે. જ્યારે એના દેવા નાબૂદી માટે માંગો ઉઠી છે, ખેડૂતો કેટલીક જગ્યાએ આત્મહત્યા કરી રહ્યા છે. જ્યારે આવી મુશ્કેલીની અંદર આપણો ખેડૂત મુકાય હોય અને સરકાર એની વાત કાને ના લેતી હોય, સાંભળતી ના હોય, જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ડિમાન્ડો ઉઠી છે, મગફળી જેવા કૌભાંડ કરીને ખેડૂતોના રૂપિયા ખવાઈ જવાય અને માટીના ઠેપા મૂકી દેવાય અને ખેડૂતોને દેવા નાબૂદી સરકાર ના કરે એ કેટલા અંશે વ્યાજબી છે. આજે એના માટે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં વિધાનસભા ઘેરાવ કરવા આવ્યા છે અને આ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતી સરકારને કાને ખેડૂતોની વાત પહોંચે અને ખેડૂતોના દેવા નાબૂદી થાય એના માટે આજે આ આંદોલન. આ ગુજરાતની વર્તમાન શાસકો એ જ્યારે સરકારની એક માનસિકતા ખેડૂત વિરોધી છે અને ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય, દેવામાં ડૂબેલો હોય, ત્યારે ગુજરાત કોંગ્રેસ એક વિપક્ષની અદા રજૂ કરી અને જે બી પ્રશ્નો છે ખેડૂતોના એ ઉઠાવવાનો એ કોંગ્રેસના માધ્યમથી કર્યો છે. આ બેરી મૂંગી સરકારને કોંગ્રેસનો અવાજ ના સાંભળે તો ખેડૂત આગેવાનો અને સામાજિક આગેવાનોને બોલાવી અને ખેડૂતોના પ્રશ્ને કંઈક નિરાકરણ લાવવું જોઈએ. તો કોંગ્રેસ દ્વારા સંસદને ઘેરવાની નીતિ મુજબ સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ ઘેરાવ કરવાની નીતિને વિફળ કરી દેવામાં આવ્યું હતું અને ગૃહની બેઠક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યને વિધાનસભામાં જતા અટકાવતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો. ધારાસભ્ય જ્ઞાની બહેન અને પોલીસ વચ્ચે શાબ્દિક તપાતપી થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને પણ વિધાનસભા ગૃહમાં પ્રવેશ બાબતે પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરી રહી છે અને ખેડૂતો સરકારની આવી પ્રતિક્રિયાથી નિરાશ થઈને આત્મહત્યા કરી રહ્યા છે, પણ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહી છે. સરકારને ગુજરાતના ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી કે દેશનો અન્નદાતા કેવા પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યો છે. આ વાતને લઈને જ અમે લોકોએ સંસદના ઘેરાવ કરવા માટે આવ્યા છે. રેલીમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અર્જુન મોઢવાડા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તમે જાણો છો કે ગુજરાતની અંદર સૌથી મોટો વર્ગ છે એ ખેડૂત વર્ગ છે. ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો છે. એ બધા જ ખેડૂતો કોઈક ના કોઈક પ્રશ્નોથી પીડાય છે. તમે જુઓ, શરૂઆતમાં એ સમયસર પાણી ના આપી શક્યા. જ્યારે ખરીફ પાક ખેતરમાં હતો ત્યારે એ પાણી ન શક્યા. એક બાજુ પાક સુકાય, પાક બળી જવાની તૈયારીમાં હતો, બીજી બાજુ મોંઘા બિયારણ ઉપર પણ મોંઘામાં 300-400% વધારો થયો છે. એના પછી જંતુનાશક દવાઓ હોય તો 350% વધારો થયો છે. એટલે ખેડૂતોના જે પ્રશ્નો છે એ ખેડૂતો, આ સરકાર બિલકુલ બિનસંવેદનશીલ છે, ખેડૂતોની બિલકુલ ચિંતા કરતી નથી. અને એટલું જ નહીં પણ તમામ મોરચે આ સરકાર નિષ્ફળ ગઈ છે. સમયસર પાણી પણ ના આપી શકે, બિયારણ ના આપી શકે, જંતુનાશક દવાઓ ના આપી શકે. એટલું જ નહીં પણ જ્યારે ખેડૂત પોતાની મૂડી સમગ્ર જીવન લોન ઉપર લેવી લઈને અને પછી જ્યારે ખેડૂતોના પાક જ્યારે ખેતરમાં હોય ત્યારે પૂરતા પોષણક્ષમ ભાવો પણ મળતા નથી, એટલે ખેડૂત જશે ક્યાં? આપ કહીએ છીએ જગતનો તાત, પણ એ જગતનો તાત બચી કેવી રીતે શકીએ એ પણ મોટો યક્ષ પ્રશ્ન છે. અને જ્યારે બજારમાં ભાવ વેચવા જાય છે ત્યારે જે પડતર છે એની એ પડતર પણ મળતી નથી. તો ખેડૂત પાસે આપઘાત કરવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. એના ભાગરૂપે વિપક્ષે આજે
જે રીતે વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમો આપ્યા છે એ ફક્ત ફક્ત આ સરકારના બહેરા કાન ખુલે એની આંખો ખુલે એટલા માટેનો આ કાર્યક્રમ આપવાનો. કોંગ્રેસ વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમની જાહેરાતના પગલે સરકાર તરફથી પણ વિપક્ષને રોકવા માટે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં સાબરકાંઠા મહેસાણા અમદાવાદની પોલીસ તૈનાત કરાઈ હતી. 5 આઈપીએસ 9 ડીવાયએસપી 80 પીઆઈ 2 એસઆરપીની ટુકડી 35 પીએસઆઈ અને 900 પોલીસ તેમજ 90 મહિલા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સચિવાલયના એક નંબરના ગેટને બાદ કરતા તમામ ગેટ લોક કરાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતોના પ્રશ્ને આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે ભાજપની નીતિના કારણે ખેડૂતો ગુલામી તરફ વળ્યા છે. સેટેલાઇટ માપણી કરીને સરકાર ભાઈ ભાઈને લડાવે છે. ખેડૂતો આર્થિક રીતે નબળો પડ્યો છે. કોંગ્રેસ બે દિવસીય સત્રમાં ખેડૂતોને સંપૂર્ણ દીવા માફીના મુદ્દે લડી લેશે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાધવ બળદગાડામાં સવાર થયા હતા. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની જવાબદારીથી સરકાર ભાગી રહી છે. તમે બધાએ જોયું કે પોલીસ જે રીતે બર્બરતાપૂર્વક મહિલાઓને ખેડૂતોને પકડી પકડીને ધરપકડ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક અત્યાચાર થઈ રહ્યો છે, પણ હવે એટલું નક્કી છે કે ગુજરાતીઓ જાગ્યા છે, ગુજરાતના ખેડૂતો જાગ્યા છે, અને એના કારણે આ ખેડૂતોની દેવા માફી નહીં થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની. આવતીકાલે વિધાનસભામાં પણ આ મુદ્દાને ચગાવવામાં આવશે, રજૂ કરવામાં આવશે, અને ત્યાર પછી ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની માંગને લઈને લડત ચાલુ રાખશે. સરકાર દ્વારા કોંગ્રેસના સાંસદોને સત્યાગ્રહ છાવણીની આસપાસના તમામ વિસ્તારને કોર્ડન કરાશે અને રેલી કૂચને છાવણીની બહાર જ અટકાવવા માટે અલગથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે વિધાનસભાના ઘેરાવા માટે બળદગાડો તૈયાર કરાવ્યો હતો. બળદગાડામાં બેસી કોંગ્રેસ વિધાનસભા સુધી કૂચ કરશે અને ખેડૂતોની દેવા માફી, પાક વીમો, સસ્તા ધિરાણ અને બેરોજગારીના મુદ્દે આવતીકાલે પણ ધ્રુવ ગજવશે તેવું જણાવ્યું હતું. અને જે ખેડૂતો ઉપર અત્યાચારોના મુદ્દે કોંગ્રેસ આજે આક્રમક મૂડમાં આવી હતી, જે રીતે કોંગ્રેસનું સંમેલન યોજાયું ત્યારબાદ જે વિધાનસભાનો ઘેરાવ કરવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જે રીતે આપ જોઈ શકો છો કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિધાનસભાનો જે ઘેરાવ કરવા જઈ રહ્યા હતા અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી રહી છે, તેમને વિધાનસભા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી, અને જો ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને જે રીતે અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ કાર્યકર્તાઓની અટકાયતો હાલમાં કરવામાં આવી રહી છે, તો હવે કોંગ્રેસનું આક્રમણ જે રીતે આંદોલન કરવાની વાત છે તે ક્યાં સુધીની રહેશે તે જોવું રહ્યું. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યેશ નસીદ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર.